સીએમ હાલમાં સંબોધન કરી રહ્યા છે, આવો જોઈએ. ભાઈઓ બહેનો, જે બેકારીના આંકડા છે એ પણ ચોંકાવનારા છે. આજે બંગાળમાં 70 લાખ યુવાનો બેકાર છે, કેરળ જેવું નાના રાજ્ય 40 લાખ યુવાનો બેકાર છે, જે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં નોંધાયેલા નામો છે. ઉત્તર પ્રદેશમાં 65 લાખ યુવાનો બેકાર છે, જ્યારે ગુજરાતમાં એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં 5.5 લાખ લોકોના નામ નોંધાયેલા છે. આ નામ પણ અમે ઓછા કરવા માંગીએ છીએ. અને ગુજરાતનો યુવાન એ જોબ સીકર નહીં, જોબ ગીવર બને, બીજાને નોકરીઓ આપે એ પ્રકારની તક આ ગુજરાતમાં અમે ઊભી કરવા માંગીએ છીએ. અને એટલા માટે રોજગાર ડિપાર્ટમેન્ટ અલગ અલગ આઈટીઆઈ દ્વારા લગભગ 2.25 લાખ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપે છે. ગુજરાતની જીટીયુ યુનિવર્સિટી લાખો વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ કૌશલ્ય આપે છે. પેરામેડિકલમાં નર્સિંગ, ફિઝિયોથેરાપી, ડેન્ટલ અને આ બધાના કોર્સ દ્વારા ટેકનિશિયનો તૈયાર કરીને એમને નોકરીઓ મળે એની ચિંતા કરીએ છીએ. ગુજરાતમાં 2.5 લાખ સખી મંડળો દ્વારા બહેનો પણ રોજીરોટી પ્રાપ્ત કરે એ દિશામાં આગળ વધીએ છીએ. ગુજરાતના ગામડાઓમાં ખેડૂતના દીકરા દીકરીને પશુપાલનના ધંધામાં લગાડી ડેરી ઉદ્યોગોને વ્યાપકતા મુજબ ડેરી ઉદ્યોગો ખૂબ વધે અને દૂધના ધંધામાંથી કમાતા થાય. ગઈકાલે જીટીપીએલના હું કાર્યક્રમમાં હતો, મંતવ્ય ચેનલના એક બેન વર્ષના 70 લાખ રૂપિયાનું દૂધ વેચે છે, એનું મેં સન્માન કર્યું. કે ગામડાની બેન 70 લાખ રૂપિયાનું દૂધ વેચે એનું સન્માન કર્યું. અને એ રીતે ગામડાના લોકો પણ પશુપાલનના ધંધામાંથી કમાતા થાય આ પ્રકારની વ્યવસ્થા આ રાજ્ય સરકાર બનાવી રહી છે. ભાઈઓ બહેનો, આવનારા દિવસોમાં ગુજરાતના યુવાનોનું સ્કિલ ડેવલપમેન્ટ થાય, નરેન્દ્રભાઈની જે કલ્પના છે મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, એ કલ્પનાને સાકાર કરવા માટે આ રાજ્ય સરકારે નિર્ણયો કરીને અલગ અલગ યોજનાઓ બનાવીને આપની વચ્ચે આ રાજ્ય સરકાર યુવાનોની ચિંતા કરવા માટે, યુવાનો માટે આ સરકાર પ્રયત્ન કરી રહી છે. ત્યારે આ એપ્રેન્ટિસશીપમાં આજે જે વિદ્યાર્થીઓ યુવાનોને આજે અહીંથી કામ કરવા માટે નોકરી મળવાની છે, સ્ટાઇફન્ડ મળશે જેથી કરીને એના પિતાજી પાસે હાથ લાંબો ન કરવો પડે અને એ રીતે એમને પોતાના પૈસા મળી રહે, પોતાનું ચલાવવા કરે, આ પ્રકારની યોજનાનો લાભ વધુ ને વધુ યુવાનો લે. પોર્ટલ પણ આજે ઓપન કર્યું છે. આ પોર્ટલમાં તમે બધા જોડાઓ અને બધાને કામ મળતું થાય એ દિશામાં સરકાર આગળ વધવાની છે. આવો આપણે સૌ સંકલ્પ કરીએ અને આપણું ગુજરાત જેમાં યુવાનો, કિસાનો, મહિલાઓ, આદિવાસીઓ, સાગરબંધુઓ અને ગરીબ, પીડિત, શોષિત, વેપારીઓ આપણે સૌ સાથે મળીને આપણા ગુજરાત, આપણા ગુજરાતીઓ સૌ એક બનીને આપણે સૌ ગુજરાતનું ગૌરવ વધારીશું અને ગુજરાત ભારતનું રોલ મોડલ બને, ગુજરાત ભારતને પ્રેરણા આપે. મહાત્મા ગાંધી અને સરદાર જે લીડરશિપ લઈને દેશને આઝાદ કર્યો હતો એ ગુજરાત દેશને દિશા દર્શન કરે એ જ આજના દિવસનો સંકલ્પ બને. અહીંયા આવેલા સૌ એપ્રેન્ટિસ યુવાનોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને તમે આ તક ઝડપીને તમે તમારા જીવનમાં ખૂબ આગળ વધો એવી શુભેચ્છા. સૌનો આભાર, ધન્યવાદ.